જામનગરમાં અષાઢી બીજ અને રથયાત્રા ઉત્સવને પગલે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. વિરાટ પોલીસ કાફલો વિવિધ વિસ્તારોમાંથી પગપાળા પસાર થતાં લોકોમાં જિજ્ઞાસા અને આશ્ચર્ય ફેલાયું હતું. ઉત્સવો પર તથા સમયાંતરે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે પોલીસ દ્વારા આ રીતે પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. જામનગરમાં ગ્રેન માર્કેટના વેપારીઓ દ્વારા દર વર્ષે ચોમાસાના આરંભે વરુણદેવને રીઝવવા માટે ગૌવંશ માટે લાડવા બનાવી ગૌશાળાઓમાં વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પરંપરા અનુસાર ગૌવંશ માટે ઘઉંના લાડુઓ તથા શ્રમિકો માટે બુંદીના લાડુઓ બનાવવામાં આવ્યા છે, જેનું આવતીકાલે અષાઢી બીજના વિતરણ કરવામાં આવશે. અષાઢી બીજ નિમિત્તે વરુણદેવને રીઝવવા માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આ જ રોજ પણ અમે આવતીકાલે અષાઢી બીજ છે એને અનુસંધાને 720 કિલો ઘઉંના લોટના લાડુ ખવડાવવા માટેનું અને મજૂર ભાઈઓ માટે બુંદીના લાડુ 80 કિલો લોટના બનાવવાના છીએ. અને આવતીકાલે અમે જામનગરની વિવિધ 5-15 સંસ્થાઓ છે, 14-15 સંસ્થાઓમાં અમે ભાઈઓને લાડુ ખવડાવવા સવારના વોર અમે જાય છીએ. બધે હોદ્દેદારો, કારોબારી સભ્યો અને વેપારી ભાઈઓ સાથે રહીને અમે વિતરણ કરવા જાય છીએ. અને જાહેર રોડ ઉપર પણ જે આ ગલી ગુચીમાં ગાયું હોય છે એને પણ અમે એક એક લાડુ ગાયુંને પ્રસાદ રૂપે ખવડાવી અને વરુણદેવને રીઝવવા માટેનો અમે વર્ષોથી આ પ્રયત્ન કરીએ છીએ. અને જે દર વર્ષે અમારી ભંડારાના આયોજન પછી તરત જ આપણા જામનગરમાં પ્રસાદ આવે છે એવી અમારે બધાની આશા છે. અને દર વખતે જામનગર ઉપર વરસાદ પ્રભુની અસીમ કૃપા રહેલી છે. લાડવાના શું શું સામગ્રી ઉપયોગ થાય, કેટલી થાય છે? 720 કિલો લોટ છે ઘઉંના લોટ, અને 150 કિલો ગોળ છે, અને 15 ડબ્બા તેલ ને ઘીનો, અને 80 કિલો ચણાની દાળનો લોટ છે એ બુંદીના લાડુ માટે છે, અને 120 કિલો ખાંડ. જામનગરમાં ઓવરબ્રિજના નિર્માણ કાર્યને પગલે ગુરુદ્વારા ચોકડીથી 7 રસ્તા સર્કલ સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આગામી 23 ઓગસ્ટ સુધી આ માર્ગ બંધ રહેવાનું જાહેરનામું આજથી અમલમાં આવતા માર્ગ બંધ કરવામાં આવતા વાહન ચાલકો અને રાહદારીઓ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.